मीना एक झटपट सी क्या भड़वाना चटपट उपाय होई पहेली जो उकेल भी मीना पास छे एनी चावी भड़ो भड़ाओ ताता धिन्ना होए भले घड़िया गणवाना गमे तिबा होए अगर सवाल मीना कर दे बद खुशहाल भड़ो भड़ाओ दादा पीने भड़ो मड़ी मड़ी दे सरल बनावे समु जीवन चतुर चपल छे अपनी मीना मीना नी दुनिया नमस्ते दोस्तों, मारो एक मित्र आजकल खूब दुखी छे, बोले छे ओछू, रड़े छे वधु, सवार सांज रहे छे उदास। हूँ छु एकदम हैरान। अहिया आपणी मीनानी शाळामां पण एक छोकरो छे मुरली, आजकाल ए पण न तो कोई ने कई कहे छे, न कोई नुं कई सांभळे छे, हमेशा चुपचाप उदास बैठो रहे छे। बेने पण प्रयत्न कर्यो पण ओहो कोई फायदो नथी। केवी रीते हसे मुरली, विचारी रही छे आपणी मीना, आखरे करे तो शुं करे। आ मुरली नुं शुं करीए मिठ्ठू, ए न तो कई सांभळे छे ना तो कहीं कहे छे, ना कहीं सांभळे छे, ना कहीं कहे छे, खूब खुवायलो रहे छे। अरे मीना, शुं वात छे, बहु खुश देखाय छे। पण भोळा काका, हूँ तो खुश नथी। हूँ जाणू छु मीना दीकरी, तू कहीं विचारी ने उदास छे, इतले मैं तारी साथे मजाक करी जेते तू थोड़ू हसे। જી ગઈ, જો હું પણ કાલે જઈને મુરલીને કહીશ કે શું વાત છે, બહુ ખુશ દેખાય છે, તો એને પણ મારી જેમ હસવું આવશે, હસવું આવશે, ઉદાસી દૂર થઈ જશે। અને બીજા દિવસે મીનાએ શાળા પહોંચતા વેત મુરલીને કહ્યું, અરે મુરલી, આજે તો તું બહુ ખુશ દેખાય છે। બહુ ખુશ દેખાય છે, અમારાથી શું છુપાવે છે? કેમ મુરલી, આજે બહુ ખુશ દેખાય છે? કે મુરલી, બહુ ખુશ દેખાય છે। બિટ્ટુ, દીપુ, મુરલીને હેરાન નહીં કરો। અરે આ શું, બાળકોએ તો કર્યો મુરલીને હેરાન। ગુસ્સામાં તમતમ તો મુરલી નીકળી ગયો વર્ગમાંથી બહાર। જ્યારે બેન આવ્યા ત્યારે બધાએ બિટ્ટુ અને મુરલીની વાત એમને કહી। આ બેનને જરા પણ ન ગમ્યું અને એમણે તરત જ મુરલીને બોલાવ્યો। બિટ્ટુ, સુનિલ, દીપુ અને મિલી, તમે બધા મુરલીની માફી માંગો। કોઈની ઉદાસ કરવું, એની મજાક ઉડાવવી એકદમ ખોટી વાત છે। મુરલી, અમે ફરીથી આવી ભૂલ નહીં કરીએ। મિલી બરાબર કહે છે, અમને માફ કરી દે મુરલી। માફ કરી દે મુરલી, બધાએ મિત્રતા કરી લીધી। લજ્જા પડી ગઈ, ચાલો ચાલો, જલ્દી ચાલો। મીના, એક મિનિટ ઉભી રહે, તારી સાથે કંઈક વાત કરવી છે। હા બેન। બેને મીનાને કંઈક સમજાવ્યું અને એ સાંજે મીના મુરલીના ઘરે પહોંચી ગઈ। કાકી, શું કાકાની તબિયત સારી નથી? હા મીના, કેટલાય દિવસથી મુરલીના બાપુની તબિયત સારી નથી। ઘર અને ખેતરના બધા કામો મુરલીને જ કરવા પડે છે। ઓહ, એટલે જ આજકાલે શાળામાં ખૂબ ઉદાસ રહે છે અને કોઈની સાથે વાત પણ નથી કરતો। પહેલા તો કેટલો હસતો હતો અને અમને પણ ખૂબ હસાવતો હતો। હવે તો દીકરી, તમે બધા જ કંઈક કરો, મુરલી મારા સમજાવવાથી તો કંઈ સમજતો નથી। અને બીજા દિવસે વર્ગમાં બેને કર્યું કંઈક એવું કે બધા હસવા લાગ્યા, કેમ કે બેન લઈને આવ્યા હતા એક નવી રમત। વાલા બાળકો, આજે આપણે રમીશું એક નવી રમત। આ રમતમાં બધાએ એક એક ચિઠ્ઠીમાં પોતાના મનની એક વાત લખવાની છે, જેમ કે આજે મારી ગમતી ચોપડી ખોવાઈ ગઈ, અથવા તો આજે મેં ઘણા બધા લાડવા ખાધા। આવી બધી વાતો આપણે ચિઠ્ઠીમાં લખીને એને ભેગી કરીશું અને પછી જોઈશું કે કોણ કોની ચિઠ્ઠી વાંચે છે। વાહ બેન, આ તો બહુ મજાની રમત લાગે છે, ચાલો શરૂ કરીએ। કાગળ કાઢો અને લખવાનું શરૂ કરો। ચાલો હવે બધા પોતાની ચિઠ્ઠીને વાળીને આ ટોકરીમાં નાખી દો। હું પહેલા, ના હું પહેલા, અરે એક એક કરીને આરામથી। બેન, હું આ ટોકરીને હલાવી દઉં છું જેથી બધી ચિઠ્ઠીઓ સારી રીતે ભળી જાય।
હવે બધાએ એક એક ચિઠ્ઠી વાંચવાની છે અને કહેવાનું છે કે એમાં લખેલી વાતને વાંચીને એમને કેવું લાગ્યું. ચાલ દીપુ, તારાથી શરૂ કરીએ. મારી ગાય ભોળી બીમાર છે. આ વાંચીને તને કેવું લાગ્યું દીપુ? મારા ઘરમાં તો ગાય જ નથી બેન. પણ તોય બેન, આ વાત વાંચીને દુઃખ થયું. હવે તું વાંચ મિલી. મારી માં બહુ વાલી છે. અને આ વાંચીને માની લાડકી મિલીને કેવું લાગ્યું? ખૂબ સારું બેન, મારી માં પણ બહુ વાલી છે. માં તો બધાની વાલી હોય છે મિલી. હા, પણ પોતાની માં બધાથી વાલી લાગે છે. ચાલ સુનિલ, હવે તું કે તારી ચિઠ્ઠીમાં શું લખ્યું છે. અને આવી રીતે આ રમત ચાલતી રહી. આપણો મુરલી બધાને સાંભળતો હતો, પણ છતાં એ હતો એકદમ ચૂપ. મીનાએ વચ્ચે આવીને બેનને ધીમેથી કંઈક કહ્યું. બેને વર્ગની તરફ જોયું અને કહ્યું, રમત થઈ ગઈ પૂરી, મજા આવીને બાળકો. હવે આ રમતમાં ઉમેરીશું નવી એક વસ્તુ. બાળકો, મીનાના મનમાં આ રમત માટે એક બીજી વાત આવી છે. બધાને કહેતો મીના. બીજા બાળકોની ચિઠ્ઠી વાંચીને બધાએ પોતાના મનની વાત કહી. હવે બધા પોત પોતાના મનની કોઈ વાત કહેશે. એ કઈ રીતે મીના? જેમ કે આજે, હમણાં, અત્યારે આપણે શું અનુભવીએ છીએ, હે ને બેન? એકદમ સાચું. તો કરી દો શરૂ. મારા ક્રિકેટ નું બેટ તૂટી ગયું છે બેન. હું વિચારું છું કે નવું બેટ કઈ રીતે આવશે. સારું, હવે તું કે મિલી. કાલે રાતના મેં સપનામાં એક પરીને જોઈ. સવારથી મને એની યાદ આવે છે. અને તું સુનિલ, તારા મનમાં અત્યારે શું ચાલે છે? મારી ગાય ભોળી કાલ સાંજથી બહુ બીમાર છે. ઓહ, તો પેલી ગાય તારી હતી સુનિલ? હા બેન, મને સવારથી એની ચિંતા થાય છે. સારું, હવે કોણ? આહા, મુરલી, લાગે છે તને કંઈક કહેવું છે, બોલ. હું બેન આજે. બોલ બોલ મુરલી. તારા બીજા મિત્રોએ પણ પોતપોતાના મનની વાત કહી ને. હા, શાબાશ, સંકોચ વગર બોલ. મારા બાપુ બહુ બીમાર છે. કેટલાય દિવસથી પથારીમાં છે. ડોક્ટર બેને કહ્યું છે એક અઠવાડિયું હજી આરામ કરવો પડશે. ખેતરમાં ઉગેલું અનાજ સડી રહ્યું છે. ઘરમાં કેટલું બધું કામ છે. આ બધી વાતોને કારણે હું બહુ ઉદાસ છું. પોતાની વાત કહીને મુરલીએ ખૂબ હિંમતનું કામ કર્યું છે. બાળકો, આપણે આપણા મનની વાત, મનની બધી વાત, ભલે એ દુઃખની હોય કે ખુશીની, બીજા સાથે કરવી જોઈએ. કેમ કે દુઃખ વહેંચવાથી ઘટે છે અને ખુશી વહેંચવાથી વધે છે. શાબાશ દીપુ. એટલે જેમ કે મુરલીના બાપુની ખેતરમાં કોઈ મદદ કરી શકે છે. હા મીના, અને સુધા તારો બેટ પણ ઠીક કરી શકે છે. શાબાશ બાળકો. જેવી રીતે કાલે મુરલી બરાબર સમજી નહોતો શક્યો કે તે ઉદાસ કેમ છે, શું કરવાથી એની ઉદાસી દૂર થઈ શકે, અને એટલે જ એને ગુસ્સો આવતો હતો. મને માફ કરી દે બિટ્ટુ. દીપુ, મિલી, કાલે ખરેખર મને કઈ સમજાતું નહોતું, અને એટલે જ ગુસ્સામાં હું વર્ગની બહાર ચાલ્યો ગયો. કઈ વાંધો નહીં મુરલી, આપણે બધા સારા મિત્રો છીએ. જોયું બાળકો, આજે આપણે બધાએ પોતપોતાના મનની વાત એકબીજાને કહી, તો બધાને થોડી ઘણી ખુશી મળી છે કે નહીં? કહો છે કે નહીં? કહો, ચાલો હવે ખુશ થઈ જાઓ. વાહ, શું વાત કહી બેને. બેન અને મીનાની રમતે ખોલી દીધું મુરલીનું મોઢું. અને પછી એ જ સાંજે મુરલી અને મીનાએ મળીને કરી સરપંચજી સાથે મુલાકાત. વાત થઈ ગઈ નક્કી કે જ્યાં સુધી મુરલીના બાપુ છે બીમાર અને કરશે આરામ, ગામના લોકો કરશે મુરલી સાથે મળીને ખેતરનું કામ. તો મનમાં કઈ ન રાખતા છુપાવીને દુઃખ અને સુખ બંને કહી દેજો પોતિકાઓ પાસે જઈને. હવે જોઈએ મીના અને મીઠુ શું નવું કરે છે. સાંભળી લો શું કહે છે મીના અને મીઠુ. શું રટે છે? ખુશી વહેંચવાથી વધે છે, દુઃખ વહેંચવાથી ઘટે છે. વાહ, શું સરસ કવિતા લખી છે મીના અને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક મજાનું ગીત. ખુશ રહો, ખુશ રહો, ખુશ રહો, ખુશ રહો. જીતશે સૌનું દિલ, મળી જશે એની જ મંજિલ. એ જીતશે સૌનું દિલ, મળી જશે એની જ મંજિલ. જે રાખે ગુસ્સા પણ કાબૂ.
શું સમજ્યા બાપુ, શું સમજ્યા બાપુ, ખુશ થઈ જાઓ બાપુ, શું સમજ્યા બાપુ. તમે ખુશ તો આખી દુનિયા ખુશી ભરેલી ચોપડી છે, ગુસ્સા થી તો દૂર જ રહેજો, ગુસ્સો બહુ ખરાબ છે. ચહેરા ઉપર સ્મિત સજાવો, જેટલા ઈચ્છો દોસ્ત બનાવો. ચહેરા ઉપર સ્મિત સજાવો, જેટલા ઈચ્છો દોસ્ત બનાવો, બસ રાખજો ગુસ્સા પર કાબૂ. શું સમજ્યા બાપુ, શું સમજ્યા બાપુ, ખુશ થઈ જા બાપુ, શું સમજ્યા બાપુ. દોસ્ત નથી બનતા એના કડવા જેના બોલ છે, એટલે જ તો કે છે કે મીઠો બોલ બહુ અણમોલ છે. મીઠું બોલો જ્યારે બોલો, સૌ ખુશ છે તમે પણ ખુશ થાઓ. ગીત તો બહુ મજાનું હતું હે ને? ચાલો હવે થોડું રમીએ. શું કહ્યું? ક્યાં? અરે ભાઈ, મીનાના વર્ગમાં. બીજે ક્યાં? બાળકો, આજે આપણે રમીશું નામ અને અક્ષર. શાબાશ! આજે હું તમને એક અક્ષર કહીશ અને એ અક્ષર થી તમે મને કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ અને જગ્યાનું નામ કહેશો. તો આજનો અક્ષર છે ક. સૌથી પહેલા કહો ક થી કોઈ પ્રખ્યાત વ્યક્તિ નું નામ. કિરણ બેદી. એકદમ સાચો જવાબ દીપુ. અને કિરણ બેદી કોણ છે? પોલીસ ઓફિસર. પોલીસ ઓફિસર. હા, ખબર છે બાળકો, કિરણ બેદી ભારતની પહેલી મહિલા આઈપીએસ અધિકારી હતી અને હવે કિરણ બેદીજી સમાજ સેવાના કાર્ય કરે છે. ચાલો બાળકો, હવે ક થી કોઈ પ્રાણી નું નામ કહો. કાચબો. શાબાશ કૃષ્ણા. ચાલો બાળકો, હવે ક થી શરૂ થતી કોઈ વસ્તુ. કાગળ. શાબાશ સુમી. ભણવા લખવા માટે કાગળ ખૂબ જરૂરી છે, આ વાત તો આપણા બધાને ખબર છે. પણ એ કોણ કહેશે કે કાગળ બને છે કઈ રીતે? ઝાડની લાકડીઓથી. હા બાળકો, એટલે આપણે બધાએ કાગળ નો ઉપયોગ બહુ સમજી વિચારીને કરવો જોઈએ, કેમ કે જો આપણે કાગળ બચાવીશું તો ઝાડ પણ બચી શકશે. હવે કહો ક થી કોઈ જગ્યા નું નામ. કર્ણાટક. શાબાશ મોન્ટુ. અને કર્ણાટક ની રાજધાની છે બેંગલુરુ. શાબાશ. તો મજા આવી બાળકો? બહુ મજા આવી. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org.